આજે આપણે ધોરણ 6ની ગુજરાતી એટલે કે પલાશના પાઠ 8 મારે ઘેર આવજે મેઘાણીની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે ભાગ 1માં પ્રવૃત્તિ 1.1થી પ્રવૃત્તિ 2.10 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પ્રવૃત્તિ 3.1થી આગળની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું. પ્રવૃત્તિ 3.1. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દો નોંધો. તમારા મિત્રોની યાદી સાથે સરખાવો. એ શબ્દોનો ઉપયોગ કરી વાતો કરો. રેકોર્ડિંગ પણ કરી લેજો, જેમ કે ક્યાં, ચ્યાં, ખેતર, સેતર, નિશાળ, નહેર, રકાબી, અડાળી વગેરે. તો અહીંયા તમારે તમારી ગામની બોલીમાં બોલાતા શબ્દો લખવાના છે. તો અહીંયા આપણે કેટલાક શબ્દો પણ લખીશું અને કેટલાક વાક્યો પણ લખીશું, જેમ કે ભાતું એટલે ભોજન, વરતવું એટલે ઓળખવું, ભો એટલે ભય, લોંગ એટલે મરોડ, આમ એટલે આમ, બૂઢો એટલે ઘરડો, આસ્તે એટલે ધીરે, મગત્ર એટલે મચ્છર, પોક એટલે બૂમ, કોરું એટલે સૂકું. હવે આપણે કેટલાક વાક્યો જોઈએ. 4ના ચ જતો એટલે એનો અર્થ થાય ક્યારના ક્યાં ગયા હતા, હું તો નહીં આવું, હું તો નહીં આવું, અમનો આ તન આલુ, આમ આ તને મેથી પાક આપું, બુન મને તો ચોય ગમતું ન, બહેન મને તો ક્યાંય ગમતું નથી, હેડો અવ એ તો આવું અહ તો આવી, ચાલો હવે એ તો આવવું હશે તો આવશે. પ્રવૃત્તિ 3.2. તમને ખબર જ છે કે આ શું કરવાનું છે, એટલે કે અહીંયા કૌંસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા, સૂર્ય હજી હમણાં જ આથમેલું, રોળકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું, તેવામાં હોંકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની બોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી. પ્રવૃત્તિ 4.1. અહીંયા આપણને વેણીના ફૂલોનું એક ગીત આપેલું છે. એ ગીતને નીચે વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના છે. 1. તમને કઈ કાવ્ય પંક્તિમાં મજા આવી, કેમ? મને નીચેની કાવ્ય પંક્તિઓ ગમી. ભાઈ ભાભી બે ભેળા બેસીને ગુંધશું તારો ચૂલ, થોડી ઘડી પેરી રાખજે વીરના વીણેલ વેણી ફૂલ. પ્રસ્તુત કાવ્ય પંક્તિઓમાં ભાઈના બહેન પ્રત્યેનો નિર્મળ પ્રેમનું સરસ શબ્દચિત્ર આલેખાયું છે, તેથી આ કાવ્ય પંક્તિઓમાં મને મજા આવી. 2. વાળની શોભા વધારવા માટે શું શું કરવામાં આવે છે? વાળની શોભા વધારવા અનેક પ્રકારના પ્રસાધનો વપરાય છે, જેમ કે હેર સ્પ્રે, હેર કલર, પીનો, ચીપિયા, સારા પ્રકારના હેર ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. હેર સ્ટાઇલ કર્યા પછી તેના પર વેણી કે ગજરો લગાવવામાં આવે છે. 3. વેણી, ગજરા કે હાર માટે કયા કયા ફૂલનો ઉપયોગ થાય છે? વેણી, ગજરા કે હાર માટે મોગરા, ડોલર, તગર, જાઈ, ચંબેલી, કરેણ, કેસુડા, ગલગોટા, ગુલાબનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 4. તમને જન્મદિવસે વાડી કે ખેતરમાંથી વીણેલા ફૂલનો ગુલદસ્તો કોઈ આપે તો તમને સારું લાગશે કે ખરાબ? મને જન્મદિવસે વાડી કે ખેતરમાંથી વીણેલા ફૂલનો ગુલદસ્તો કોઈ આપે તો ચોક્કસ સારું લાગે. મારા માટે ગુલદસ્તો આપનારની મહેનત જોઈને આનંદ થાય. 5. શુભ પ્રસંગે મહત્વ શાનું છે? મોંઘી ભેટનું, ફક્ત મળવા જવાનું કે ભાવનું? જવાબ: શુભ પ્રસંગે મોંઘી ભેટ કે મળવા જવાનું મહત્વ નથી, પણ ભાવનું વિશેષ મહત્વ છે. 6. ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન શું વિચારશે, અનુભવશે? ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન ભાઈના પ્રેમનો અનુભવ વેણી દ્વારા કરશે ને એને પોતાના વાળમાં ભરાવશે. 7. ભાઈએ બનાવેલી વેણી પહેરીને બહેન શાળામાં આવી છે, તમને એ વેણી જોઈને આશ્ચર્ય થાય?
તમે એને કેવા પ્રશ્નો પૂછો? જવાબ: ભાઈએ બનાવેલી વેણી પહેરીને બહેન શાળામાં આવી છે, એ જોઈને મને આશ્ચર્ય અને આનંદ થાય. સુંદર ગૂંથેલી વેણી જોઈને હું પૂછું, આટલી સુંદર વેણી તને કોણે બનાવી આપી? ખરેખર તારા ભાઈએ બનાવી આપી? આવા સુંદર ફૂલો તારો ભાઈ ક્યાંથી લાવ્યો? પ્રશ્ન 8. તમે તમારા ભાઈ બહેનને કઈ કઈ રીતે મદદરૂપ થાઓ છો? એમાં તમને કોઈ મુશ્કેલી પડે છે? જવાબ: મારે એક નાની બહેન ને એક મોટો ભાઈ છે. હું બંનેને એમના કામોમાં મદદરૂપ થાઉં છું. મોટા ભાઈને તેમના નાના મોટા કામોમાં દોડી જઈને મદદ કરું છું. નાની બહેનને એના અભ્યાસમાં, સાથે રમવામાં અને જમાડવામાં મદદરૂપ થાઉં છું. મને ક્યારે એમાં મુશ્કેલી પડતી નથી કે કામ કરવાનો બોજ કે થાક લાગતો નથી. પ્રશ્ન 9. તમે તમારા ભાઈ બહેન, મિત્ર કે અન્ય વ્યક્તિ માટે કોઈ વસ્તુ બનાવીને ભેટમાં આપી છે? ક્યારે? મેં મારા ભાઈ બહેન મિત્ર માટે એમના જન્મદિવસે રંગીન કાગળો પર ક્રાફ્ટ વર્ક એટલે કે હાથ કારીગરી કરી સુંદર વસ્તુ બનાવીને ભેટમાં આપી છે. પ્રશ્ન 10. તમે જાતે ફૂલ કે નકામી વસ્તુમાંથી કોઈ ચીજ બનાવી હોય તો તેના વિશે કહો. મને જાતે નકામી વસ્તુમાંથી વિવિધ શોપીસ, રંગીન કાગળમાંથી જુદી જુદી જાતના ફૂલ બનાવવાનું ગમે છે. યુટ્યુબ ઉપર એની વિવિધ રીતો બતાવવામાં આવે છે. એનો ઉપયોગ કરીને પણ શોપીસ અને ફૂલો બનાવ્યા છે. આવૃત્તિ 4.2. કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દજૂથ પર છેકો મારી તેની જગ્યાએ કવિતાનો શબ્દ શોધીને લખો. તો અહીંયા આપણને કેટલાક શબ્દો કવિતાના અને કેટલાક શબ્દો કવિતા બહારના આપેલા છે. તો જે શબ્દો કવિતા બહારના છે એ શબ્દ ઉપર ચેપો મારી અને એ શબ્દની જગ્યાએ આપણે કવિતામાં આવતા શબ્દો લખવાના છે. તો અહીંયા આપણે શબ્દો લખીશું પાદર એટલે ખેતર, છોડ એના માટે કવિતામાં શબ્દ વપરાયો છે રોપ, દોડા દોડ આવજે, કુકાળ દુકાળ, ભાગ ભેળા, મોકળી મોરલી, લૂંટા લૂંટ સળગે, દુર્ગંધ સુગંધ, સુંદર રાત છેલ્લી ડાળ. પ્રવૃત્તિ 4.3. બહેનની વેણીના ફૂલો શોધવા ભાઈએ તકલીફ વેઠી હોય તો સેડ અને ન વેઠી હોય તો હેપીની સ્માઇલી દોરવાની છે. જંગલ ભટક્યો તો એમાં ભાઈએ તકલીફ વેઠી. કેસુડા વીણ્યા તો એમાં તકલીફ વેઠી ન હતી. ખેતર ફર્યો એમાં તકલીફ વેઠી. કરેણી ફૂલ વીણ્યા તો એમાં તકલીફ વેઠી નથી. બાવળના કાંટા વાગ્યા તો એમાં તકલીફ વેઠી. વેણી માટે ફૂલ ગૂંથ્યા તો એમાં તકલીફ વેઠી નથી. કેવડાના ફૂલ ખીલ્યા એમાં તકલીફ વેઠી. વાળ ગૂંથ્યા એમાં તકલીફ વેઠી નથી. બાગ બગીચામાં રોપા રોપ્યા તો એમાં તકલીફ વેઠી. ડુંગરા ખૂંદ્યા તો એમાં તકલીફ વેઠી. મોગરાના ફૂલ વીણ્યા તો એમાં તકલીફ વેઠી નથી. પ્રવૃત્તિ 4.4. કવિતાના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. 1. મને ફૂલ વડે ગૂંથીને બનાવવામાં આવે છે વેણી. 2. મારાથી વાળની શોભા વધે છે ફૂલ. 3. મારી કળીઓ ક્યારેય સીધી હોતી નથી કેસુડો. મારું માથું જંગલના ફૂલોથી શોભે છે બહેન. 5. મારી આસપાસ સાપ વીંટળાયેલા છે કેવડો. 6. ભાઈ સાથે મારી વેણી ગૂંથવા બેસશે ભાભી. વૃત્તિ 4.5. કાવ્યના આધારે જુદા પડતા શબ્દના ફરતે ગોળ કરો. તો અહીંયા આપણને કાવ્યના કેટલાક શબ્દો આપેલા છે, સામે એના અર્થ આપેલા છે. જે અર્થ અલગ પડે છે એના ઉપર ગોળ કરવાનું છે. તો એક કા તો એમાં લાગ શબ્દ અલગ પડે છે. વાટ એમાં રસ્તો શબ્દ અલગ પડે છે. મેર એમાં મદદ શબ્દ અલગ પડે છે. ચાર વાંકડી તો અહીંયા ત્રાંસુ શબ્દ અલગ પડે છે. સાટું તો આમાં સારું શબ્દ અલગ પડે છે. પ્રવૃત્તિ 4.6.
વાક્ય વાંચીને આપેલા શબ્દનો અર્થ ધારો અને લખો. તો એ આપણે વાક્ય આપેલું છે તે વાંચવાનું છે અને એના આધારે શબ્દનો અર્થ લખવાનો છે. આશરે 20 લાખ વર્ષ પહેલાંના આદિ માનવો આથડતું જીવન જીવતા હતા. બાગમાં જ ફૂલ મળી ગયા તેથી તેણે ફૂલો શોધવા આથડવું ન પડ્યું. તો આથડવું શબ્દનો અર્થ થાય રખડવું, ભટકવું. 2. મેઘાણીએ લોકસાહિત્યની અણમૂલ ભેટ આપી. ઋત્વીએ નદીમાં તણાતી બકરીને બચાવી અણમૂલ કામ કર્યું. તો અહીંયા અણમૂલ શબ્દનો અર્થ થાય અમૂલ્ય, જેની કિંમત ન થઈ શકે તેવું. પ્રવૃત્તિ 4.7. સાંભળવામાં સરખા લાગતા શબ્દો કવિતામાંથી શોધો. યાદ કરીને કાવ્ય સિવાયના 3 શબ્દો લખો. તો અહીંયા તમારે પ્રાસવાળા શબ્દો લખવાના છે. વા, કાર, દુકાળ, ગોવા. ગે, મેં. ચૂલ, ફૂલ, અણમૂલ. ગુલેના, આથડનાર, વીણનાર. ખૂંટ્યો, વીંટ્યા. આવડ, બાવળ. મોરલી, ટોપલી, રોટલી, ઓટલી. મજા, રજા, ધજા, લજ્જા. વતન, રતન, પતન, જતન. વાણી, રાણી, ધાણી, લાણી. બાગ, રાગ, ભાગ, જાગ. વા, ધાર, ખાર, ભાગ. પ્રવૃત્તિ 4.8. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને અર્થ લખો. તો અહીંયા આપણે શબ્દ બનાવી અને એ શબ્દનો અર્થ લખવાનો છે. સાહિત્ય, સાહિત્યકાર, સાહિત્ય રચનાર. 2. ચિત્ર, ચિત્રકાર એટલે ચિત્ર દોરનાર. કલા, કલાકાર એટલે કલા કરનાર. શિલ્પ, શિલ્પકાર એટલે કે શિલ્પ કંડારનાર. સંગીત એટલે સંગીતકાર, સંગીત રચનાર. નૃત્ય, નૃત્યકાર એટલે કે નૃત્ય કરનાર. પ્રવૃત્તિ 4.9. સૌથી નજીકનો અર્થ ધરાવનાર વિધાનો સામે ખરાની નિશાની કરો. 1. આપણા દેશમાં નીર ખૂટ્યાને સળગે કાળ દુકાળ. તો અહીંયા આવશે આપણા વતનમાં પાણી વિના અનાજ, વનસ્પતિ વગેરે બિલકુલ રહ્યા નથી. 2. કેસુડલો, કેરી, વાંકડી, કડીઓ, વેણીસ છેલ્લી ડાળ. કેસુડાની ન જવાય તેવી નાજુક ડાળીઓ પર જઈને ફૂલ વીણીશ. 3. મુરલીવાળાના માથડે એ તો ઉપતાતા અણમૂળ. મુરલીવાળાના માથે ફૂલ શોભતા હતા. પ્રવૃત્તિ 4.10. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. બહેન ક્યાં રહેતી હશે? જવાબ. બહેન એને સાસરે રહેતી હશે. 2. વેણીના ફૂલ લાવવામાં ભાઈને શી મુશ્કેલી પડે છે? જવાબ. ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે, દુકાળ છે, બાગ બગીચામાં રોપા નથી, આવડ બાવળ આકડાને કાંટાળી ઝાડીમાં આથડે છે, સાપે વીંટેલા પીળા કેવડાને પહાડીમાંથી કરેણના ફૂલ વીણીને લાવે છે, કેસુડાની નાજુક ડાળી પર ચડીને ફૂલ તોડે છે. આમ ભાઈને વેણીના ફૂલ લાવવા ઘણી મુશ્કેલીઓ પડે છે. પ્રશ્ન 3. કાવ્યની શરૂઆતમાં ભાઈ નાની વેણી બનાવવાનું સાથી કહે છે. જવાબ. ભાઈના દેશમાં દુકાળ છે, પાણી ખૂટ્યા છે, બાગ બગીચાના રોપ નથી, ફૂલ નથી, મોટી વેણી બનાવવાનું શક્ય નથી, તેથી ભાઈ નાની વેણી બનાવવાનું કહે છે. 4. બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી? જવાબ. ભાઈના દેશમાં દુકાળ છે, મોગરા, ડોલર, ચમેલી વગેરે ફૂલો પણ નથી, ડુંગરાનો ગોવાળ છે, રૂપ સુગંધી જાણતો નથી, તેથી ભાઈ ગમતા ફૂલ લાવી શકતો નથી. 5. ભાઈ કાંટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું કેમ નક્કી કરે છે? જવાબ. ભાઈના દેશમાં પાણી ખૂટે છે, પાણી વિના કાંટાળા ઝાડ ઝાંખરા જોવા મળે છે, ઓછા પાણીમાં માત્ર કાંટાળી વનસ્પતિના ફૂલ જ થાય છે, તેથી ભાઈ કાંટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું નક્કી કરે છે. 6. ભાઈ બહેનને મોઢડા ન મચકોડજો એવું સાથી કહે છે. જવાબ.
ભાઈ બહેનને કહે છે કે જંગલના ફૂલ જોઈને મોં મચકોડતી નહીં, આ ફૂલ કાંટાની પરવા કર્યા વિના પોતે લાવ્યો છે અને તે મોરલીવાળાના માથે ઉપતા અમૂલ્ય ફૂલ છે. પ્રશ્ન 7, ભાઈએ આ પહેલો ક્યારે વેણી બનાવી હશે? જવાબ, ભાઈએ આ પહેલો જ્યારે બહેન પિયરમાં પોતાની સાથે મા બાપ જોડે રહેતી હશે ત્યારે વેણી બનાવી હશે. પ્રશ્ન 8, ભાઈ બચાવમાં બહેનને શું કહે છે? જ્યારે જંગલના ફૂલ જોઈને બહેન મોં મચકોડે છે ત્યારે ભાઈ બચાવમાં બહેનને કહે છે કે જંગલના ફૂલ શ્રી કૃષ્ણના માથે કેટલા સુંદર શોભે છે, એમ બહેનને થોડી વાર આ ફૂલની વેણી પહેરી રાખવા કહે છે. પ્રશ્ન 9, વેણી લાંબી શી રીતે થવાની છે? જ, ભાઈ ભાભી બે ભેગા બેસીને વીરના વીણેલા ફૂલમાંથી વેણી ગૂંથવાના છે. જંગલમાંથી ભાઈના લાવેલા ફૂલોથી લાંબી વેણી ગૂંથવાની વાત કરે છે. પ્રશ્ન 10, ભાઈએ બહેનને આ પહેલો ક્યારે વેણી આપી હશે? જવાબ, ભાઈએ બહેનને આ પહેલો આવી વેણી જ્યારે દુકાળ નહીં હોય અને પુષ્કળ પ્રમાણમાં વિવિધ પ્રકારના ફૂલ મળતા હશે ત્યારે વેણી આપી હશે. પ્રશ્ન 11, કાવ્યના અંતે ભાઈ બહેનને શી વિનંતી કરે છે? જવાબ, કાવ્યના અંતે ભાઈ બહેનને પોતાને ઘેર આવવા ને ભાઈ ભાભીએ બનાવેલી વેણી થોડી વાર પહેરી રાખવા વિનંતી કરે છે. પ્રશ્ન 12, વેણી પોતાના વિશે કહે તો કેવી રીતે કહે તે વિશે લખો. વેણી પોતાના વિશે કહે, ભાઈના દેશમાં દુકાળ હોવા છતાં બહેનના પ્રેમને કારણે ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને લાવેલા ફૂલોમાંથી હું બની હોવાથી પોતાની જાતને સૌભાગ્યશાળી માનું છું. હું ભાઈ બહેનના અલૌકિક પ્રેમનું પ્રતીક બની છું. પ્રવૃત્તિ 5.1, વાક્યમાં લોકભાષામાં બોલાયેલા શબ્દ પ્રત્યે ગોળ કરો અને કૌંસમાં આપેલા શબ્દો પૈકી તેના લાગુ પડતા અર્થ નીચે લીટી દોરો. તો અહીંયા આપણે જે તળપદા શબ્દો છે લોકભાષાના એના ઉપર ગોળ કરી અને એનો જે અર્થ થાય એના નીચે લીટી દોરવાની છે. તો 1, જલ્દી હેડો, તો હેડોનો અર્થ થાય ચાલો. 2, સ્વરા પણે જાદુના ખેલ જોવા ગઈ છે, પણે એનો અર્થ થાય ત્યાં. 3, સલીમ નિશાની ઢુકડે જ રહે છે, ઢુકડેનો અર્થ થાય નજીક. 4, ફ્યુઓના હમણાં જ બજાર ભણી નીકળી, ભણીનો અર્થ થાય તરફ. 5, મેં જ્યાં દડો મૂક્યો છે ત્યાં એધાણી કરી રાખી છે, એધાણીનો અર્થ થાય નિશાની. પ્રવૃત્તિ 5.2, ઉદાહરણ પ્રમાણે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અને નવી બનાવો. તો અહીંયા તમારે પ્રથમ પંક્તિ 5 અક્ષરની લખવાની છે, બીજી પંક્તિ 7 અક્ષરની લખવાની છે અને ત્રીજી પંક્તિ 5 અક્ષરની લખવાની છે. અહીંયા ઉદાહરણ તરીકે તમને એક આપેલું છે, ભાઈએ ગૂંથી ફૂલ જંગલી વીણી સુંદર વેણી, લાવીશ ભાઈ મીઠી રસ મલાઈ રસ ભરેલી, વાગશે કાંટા દુખશે પાણી તોય જરી ના બીક. પ્રવૃત્તિ 5.4, અહીંયા એક ફકરો આપેલો છે, એ ફકરો તમારે વાંચવાનો છે અને એ ફકરો વાંચ્યા પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારી રીતે તમારે લખવાના છે. પ્રશ્ન 1, ફકરામાં સડસડાટ વાંચવાની મજા ક્યાં આવી? ફકરાના શરૂઆતના ભાગમાં સડસડાટ વાંચવાની મજા આવી. 2, ફકરો વાંચતા કેટલી સેકન્ડ લાગી? ફકરો વાંચતા 25 સેકન્ડ લાગી. 3, ફકરો વાંચવાની ગતિ ક્યાં ધીમી થઈ ગઈ? ફકરાના પાછળના ભાગમાં જ્યાં વિરામચિહ્નો વધારે આવ્યા ત્યારે આરો અવરો પ્રમાણે ભાવવાહી વાંચન કરતાં વાંચવાની ગતિ ધીમી પડી ગઈ. પ્રશ્ન 4, વાંચવામાં ક્યાં મુશ્કેલી પડી? શબ્દ કે વાક્ય નીચે લીટી કરો અને 2-3 વાર તેને ફરીથી વાંચો. કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખો. જોઉં તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? બહુ સારું કર્યું, એ તો એ જ લાગ્યું છે. એક જ તમાચો શું કામ મારું? મારવા તને બે ચાર. મારા દેખતા મારો બીજી એક થાપણ. પ્રશ્ન 5,
ફકરો ફરીથી વાંચું, કેટલો સમય લાગ્યો? મુશ્કેલ લાગતા કયા શબ્દો કે વાક્યો સરળતાથી વાંચી શક્યા? ફકરો વાંચતા 25 સેકન્ડ જેટલો સમય લાગ્યો. ફકરાનું છેલ્લું વાક્ય એના મુશ્કેલ લાગતા શબ્દો કે વાક્યો સરળતાથી વાંચી શકાય. પ્રવૃત્તિ 5.6, સંખ્યા વાંચો અને તેના પરથી પ્રશ્નના જવાબ લખો. અહીંયા આપણને 2 સંખ્યાઓ આપેલી છે. પહેલી સંખ્યા છે 5,08,1,592. બીજી સંખ્યા છે 3,32,40,781. તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. પ્રથમ અલ્પવિરામ કઈ બાજુથી કેટલા અંકો પછી આવે છે? જવાબ, પ્રથમ અલ્પવિરામ જમણી બાજુથી ગણાય. 3 અંક પહેલાં પ્રથમ અલ્પવિરામ આવે. 2. બીજું અલ્પવિરામ કઈ બાજુથી કેટલા અંકો પછી આવે છે? બીજું અલ્પવિરામ જમણી બાજુથી 5 અંકો પહેલાં આવે છે. 3. 7,24,12,210 સંખ્યામાં કેટલા અલ્પવિરામ આવે? તો એમાં 3 અલ્પવિરામ આવે. 4. સંખ્યા લેખન કરતી વખતે અલ્પવિરામ શા માટે મૂકવું જોઈએ? સંખ્યા લેખન કરતી વખતે અલ્પવિરામ મૂકવાથી એ સંખ્યા બોલતી વખતે ચોકસાઈ જળવાય ને ભૂલ થવાની શક્યતા ન રહે. 4,51,03,248 આ સંખ્યામાં અલ્પવિરામ સુધારીને તે સંખ્યા શબ્દોમાં લખો. 4,51,03,248. 6. નીચે આપેલી સંખ્યાઓનું વાંચન કરીને યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકો. પહેલી સંખ્યા છે 2,10,72,650. બીજી સંખ્યા છે 55,36,80,910. ત્રીજી સંખ્યા છે 7,25,75,708. ચોથી સંખ્યા છે 8,30,25,315. પાંચમી સંખ્યા છે 72,20,27,408. પ્રશ્ન 7. આ પ્રકારની બીજી 5 સંખ્યાઓ લખો અને તેને વાંચો. 1. 62,53,64,508. 2. 83,74,065. 3. 95,07,06,704. 4. 5,61,11,103. 5. 74,71,71,771. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.